એક વિશિષ્ટ આત્મસાધક આત્મજ્ઞ સુશ્રાવક ડોક્ટર જીતુભાઈ શાહ, જેઓ વર્ષો સુધી સુરતમાં રહેતા હતા, થોડા જ મહિના પહેલા મુંબઈ મલાડમાં રહેવા માટે આવ્યા છે. લગભગ અઠવાડિયા પહેલા તેઓ અહીંયા પધાર્યા હતા. એક દોઢ કલાક અમારો સત્સંગ થયો. આમ તો છેલ્લા બે ત્રણ વર્ષથી એમનું નામ સાંભળતો હતો, પ્રત્યક્ષ હમણાં મળવાનું થયું. તેઓ ઘણા વિશિષ્ટ એવા આત્મસાધકો, પૂજ્યપાઠ પન્યાસ પ્રવર્ષી અભય સાગરજી મહારાજ સાહેબ, અધ્યાત્મ યોગી પૂજ્યપાઠ આચાર્ય ભગવંતસિંહજી કલાપૂર્ણ સુરેશજી મહારાજ સાહેબ અને ભક્તિ યોગાચાર્ય વર્તમાનમાં વિદ્યમાન આચાર્ય ભગવાન વિજય યશો વિજયસ્વરી મહારાજ સાહેબ, શાસન પ્રભાવક પૂજ્યપાઠ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ વગેરે અનેક વિશિષ્ટ કોટિના આત્મસાધક અને શાસન પ્રભાવક આચાર્ય ભગવંત અને પન્યાસી ભગવંત વગેરે મહાત્માઓના ખૂબ નિકટના સાનિધ્યમાં રહીને એમના માર્ગદર્શન અને આશીર્વાદ પૂર્વક વિશિષ્ટ કોટિની આત્મસાધના કરીને આધ્યાત્મિક જગતના અનેક ઊંડા અનુભવો એમના જે અનુભવતા બન્યા છે, તે મન ભીતર ભગવાન મિલે, મન ભીતર ભગવાન મહોપાધ્યાય શ્રી મહાન વિજયજી મહારાજ, જેઓ પણ એક વિશિષ્ટ કોટિના પ્રભુ ભક્ત અને આત્મસાધક મહાપુરુષ હતા, આત્માનુભૂતિ સંપન્ન એ મહોપાધ્યાયજી હતા. એમણે છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં, જે સ્તવન આપણે થોડીક વાર પછી સંગીતકાશી આશીષભાઈના મુખેથી પણ સાંભળીશું, શરીર કે કપડાં વગેરે મૂર્તો આત્માની દશા એ ખૂબ મહત્વની છે. તો એક વિશિષ્ટ આધ્યાત્મિક દશા સંપન્ન એવા એક વિશિષ્ટ આત્મસાધક આત્માનુભૂતિ સંપન્ન ડૉક્ટર જીતુભાઈ શાહ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જે હવે વધારે સમય હું નથી લેતો અને આપણે સકળ સંઘ ડૉક્ટર જીતુભાઈ શાહને કહીએ કે તેઓ હવે પોતાનું વક્તવ્ય શરૂ કરે. વચ્ચે વચ્ચે 20-25-30 મિનિટ ચાલશે લીધે છે, વળી વચ્ચે એકાદ સંગીતકાર આશીષભાઈ એની પાર્ટી એ વળી એકાદ સુધી ભક્તિ સરસ લેશે, પ્રસન્ન અનુરોધ વળી વિવેચન ચાલશે. વચ્ચે લગભગ 10:30 વાગે 5-7 મિનિટનું ઇન્ટરવેલ પડશે, એ વખતે જરૂરી સૂચનાઓ વગેરે અપાશે. વળી પ્રોગ્રામ લગભગ 12 વાગ્યા સુધી આપણો ચાલશે અને ત્યાર પછી સાધનની ભક્તિનું આયોજન. તો ચાલો, મારા કોટી કોટી વંદન મંદિરમાં બિરાજમાન શ્રી સંભવનાથ દાદાના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સંભવનાથ અસંભવને સંભવ કરે એનું નામ સંભવનાથ. અસંભવ શું છે? અગણિત જન્મોથી આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે, સ્વરૂપને ક્યારે પણ યાદ કર્યું નથી. મળેલો મનુષ્ય ભાવ, પરમાત્માનું શાસન, જ્ઞાની ગુરુ ભગવંતોનો જોગ, આટલા ત્રણ સાધનો ઉત્કૃષ્ટ મળ્યા હોવા છતાં આપણી પોતાની અજ્ઞાન દશાથી આપણું પરિભ્રમણ, આપણી રખડપટ્ટી હજી ચાલુ જ છે. આપણે રખડપટ્ટીનો અંત આણવો છે. તો પંચમ કાળમાં સૌથી શ્રેષ્ઠ સાધન, જે ત્રણ સાધન છે, એક શ્રી નમસ્કાર મહામંત્ર, બીજું પરમાત્માની ભક્તિ અને ત્રીજું સ્વાધ્યાય, આત્મલક્ષી સ્વાધ્યાય. આ ત્રણ સાધનો આપણને બહુ સરસ મળ્યા છે. એટલી સમર્થતા મારામાં નથી. જે છે એ પ્રભુ છે, પ્રભુનો પ્રેમ છે, પ્રભુનો વિશ્વાસ છે.
હું એક તમારામાંથી જ આવેલો માણસ છું. આજથી 35 વર્ષ પહેલાં કન્યા સભયસાગરજી મહારાજ સાહેબે મને નમસ્કાર મહામંત્રની દીક્ષા આપી. એ દિવસથી મારું જીવન બદલાઈ ગયું. MBBS પાસ ઇન 1973, પરંતુ આખું જીવન અભયસાગર મહારાજ સાહેબની નિશ્રામાં ખાલી એક મંત્ર દીક્ષા અને શક્તિપાતથી મારું જીવન બદલાઈ ગયું. એટલે આઈ સરેન્ડર માય સેલ્ફ ટુ આચાર્ય ભગવાન અને મારી સાધનાને મેં ત્યાં અમને ખોલી. એ સાધનાને અમને પુષ્પ આપ્યું. આજ 18 વર્ષ પછી પણ એટલા જ ઉપકારો એમના વિધિ ગયો છે. ભક્તિ એ પરમાત્માના શાસનનું એક અણમોલ સાધન છે. એમાં સંગીત પણ એક અદ્ભુત સાધન છે. જે શ્રાવકને કે જે શ્રાવિકાને સંગીતમય જીવન જીવતા નથી આવડતું, ભક્તિ નથી આવડતી, તો સમજી લેવું કે આપણી ક્યાંક ઉણપ છે. કારણ કે સંગીત એ પરમાત્માની ભક્તિનું મુખ્ય અંગ છે. ઘણી વખત એ સંગીતમાં ડૂબીને આપણે ક્યારે તલ્લીન બની જઈએ એનો પણ આપણને ખ્યાલ રહેતો નથી. દાદા કલાપણસુરી મહારાજ સાહેબ જ્યારે સ્તવનનો લય ચાલે ત્યારે પહેલું સ્તવન, બીજું સ્તવન, ત્રીજું સ્તવન, ચોથું સ્તવન, 10 સ્તવન, 11 સ્તવન ચાલ્યા કર્યા. શિષ્યોને એમ લાગે કે દાદા કેમ આમ કરી રહ્યા છે. પણ દાદા શું કરતા હતા? દાદા જે સ્તવનોની જે પંક્તિ હતી એ પંક્તિમાં એક સરસ જે રહસ્ય હતું એ રહસ્યને શોધી રહ્યા હતા. અને એ રહસ્યનું નામ હતું મિલે મન ભીતર ભગવાન. મિલે મન ભીતર ભગવાન. આપણને મન મળ્યું છે, મનુષ્ય જન્મમાં મન મળ્યું છે, એ જ મનના માધ્યમે અંદર પોતાના સ્વરૂપમાં જવાનું છે. મિલે આપણે સમજી શક્યા નથી. સ્તુતિ બહુ નાની, બધાને જ આવડે છે. દર્શનમ દેવ દેવશ્યમ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. દર્શન, આપણે જૈન ધર્મના માણસ છીએ કે જૈન દર્શનના માણસ છીએ આજે નક્કી કરી લેજો. પહેલી સિબિટ છે. ધર્મ અને દર્શન બે જુદી વસ્તુ છે. જૈન દર્શન નો અર્થ થાય છે આત્મદર્શન. મળેલા મનુષ્ય ભાવમાં આત્મદર્શન વગર આપણે અહીંથી વિદાય લેવી નથી એ આજે નક્કી કરી નાખ્યું. અસ્તિત્વ સ્વાનુભૂતિ કરીને જ જવું છે. પ્રભુએ હમણાં જે પહેલું જ ગીત હતું, તમારા અક્ષર મારા ઉપર લખેલું, પણ અક્ષર તો લખવા પ્રભુ જ રેડી, પણ આપણી પાટી અનંત જન્મોથી આખી ચિતરાયેલી પાટી છે. પ્રભુને અક્ષર લખવા છે. પ્રભુ જ રેડી, ગુરુ ભગવંતી જ રેડી, વી આર નોટ રેડી. દર્શન શબ્દનો અર્થ અહીં સામાન્ય નથી કરેલો. પહેલા પદમાં દર્શનમ દેવ દેવસ્યમમાં સામાન્ય અર્થ છે. આ ચરમ ચક્ષુથી કરેલું દર્શન શું આપી શકે? દેવોના દેવનું કરેલું દર્શન, ચરમ ચક્ષુથી કરેલું દર્શન તમને પુણ્ય ચોક્કસ આપી શકે. એટલો એનો ફાયદો છે જ. એ પુણ્ય આપેને આપે છે. અને એ પુણ્યના માધ્યમે પાપ પણ અટે અટે અટે. પણ આપણી તકલીફ શું છે કે આપણું પુણ્ય કેટલું છે? આપણું પુણ્ય લગભગ 100 ગ્રામ છે અને પાપ 5 કિલો છે. બીજા દર્શનનો ગુણાત્મક દર્શનથી તમને
સ્વર્ગનું સોપાન દેવલોક મળે છે. ચોથું જે દર્શન દર્શનો મોક્ષ સાધન. કયું દર્શન મોક્ષનું સાધન હોઈ શકે? સામાન્ય દર્શન હોઈ શકે કાંઈ? સ્વરૂપ દર્શન જ હોઈ શકે. પોતાના સ્વરૂપનું દર્શન, પોતાના સ્વરૂપનો અનુભવ આ મોક્ષનું સાધન છે. અને આ સાધન જો ન હોય ત્યાં સુધી સાચો જગત છે. આ એક ટીકાના માટે હકીકત છે. આપણે જૈન દર્શનના માણસો છીએ. જૈન દર્શન ઇઝ ઇક્વલ ટુ આત્મદર્શન, ઇઝ ઇક્વલ ટુ વિશ્વદર્શન. વિશ્વદર્શન એટલા માટે કીધું છે કે જૈન દર્શનમાં પોતાના આત્માનો અનુભવ થાય તો એની વિકાસ ગાથામાં, આત્માના અનુભવની વિકાસ ગાથાનું ચરમ સીમા એનું શેર કરવું આવે કેવળ જ્ઞાન. એટલે કેવળ જ્ઞાન એટલે વિશ્વદર્શન. પ્રભુ અત્યારે વિશ્વદર્શન કરી ગયા, અનંત સિદ્ધો આપણને જોઈ ગયા છે, છતાં આપણો અને પ્રભુનો આટલો બધો ડિફરન્સ કેમ પડ્યો? આટલું બધું અંતર કેમ પડ્યું? આ અંતરને દૂર કરવું હોય તો ભક્તિ જેવો શ્રેષ્ઠ માર્ગ એક પણ. આપણે ઘણા સ્થળોમાં અમુક અમુક કડીઓ એટલી અદભુત હોય છે. વીર વિજય સ્થળમાં વીર મને તાર, મહાવીર મને તાર, ભવચનો પાર ઉતાર. અમે એક સરસ વાત કરી છે. પરિભ્રમણ અનંત તુને અદભુત રાગ મન તડપત રિપીટ થશે, કારણ કે આપણે આના માધ્યમે જ આખો પ્રોગ્રામ કરીએ. અને આ સંદર્ભમાં આનંદજી મહારાજે ત્રણ કડી ગાઈ છે. એ કડી ગાઈને આપણે હમણાં થોડું બ્રેક આપશું, જે આશીર્વાદ લેશું. નિરંજન યાર મોહે કૈસે મિલેંગે, કૈસે મિલેંગે
Yeah.
બે પંક્તિ પછી સ્ટોપ આવે છે. ખ્યાલ નથી આપણને કેમ સ્ટોપને લીધો. સાધકોની દુનિયા છે ભાઈ, પ્રભુ સાથે મિલન કરવાનું છે. મિલે મન ભીતર ભગવાન. દાદા તારી મુખ મુદ્રાને અમીય નજર મૂલી આવી ગયો. કેવી નજર? અમીય. પ્રભુની નજર કેવી? અમીય. આપણી નજર કેવી? અમીય. કોઈ પણ ભેદભાવ વગરની એવી અમીય નજરે હું નિહાળી ગયો. તારા નયનો માંથી વહેતો દિવ્ય તેજ હું ઝીલી ગયો. ઝીલ્યું છે. એ પાંચ મહિને માટે તો બેસો મારા વાલા પ્રભુ. પ્રભુની પ્રતિમા અંજન સલાકા જે આ મહાપુરુષો એમની સાધનાના બળે જે પ્રાણ પ્રતિષ્ઠા અંદર કરે છે અને પથ્થરમાં આ મંત્રોને ગ્રહણ કરવાની અદ્ભુત તાકાત છે. પરમાત્માના બિંબમાંથી દિવ્ય તેજ નીકળી ગયું. દિવ્ય તેજ અર્થાત પ્રભુના વિતરાગ સ્વરૂપનું તેજ, પરમ શાંતિ, પરમ સમાધિ, પરમ સ્થિરતા, પરમ જ્ઞાતાનિષ્ઠા ભાવ. પ્રભુના મુખ કમળ ઉપર આ ભાવો જોવાની કોશિશ કરો. પાંચ મિનિટ શાંત થઈ જાઓ. દાદા તારા નયનોમાંથી વહેતું દિવ્ય તેજ હું ઝીલવાની વાતો ક્યાં ક્યાં કરી છે. ઝીલ્યા જે ગંગા જળે તે છિલ્લર જળ નવી ભેસી રે, જે માલતી ફૂલે મોહિયા તે બાવળ જઈ નવી ભેસે રે. ઝીલવાની વાતો ક્યાં ક્યાં કરી છે. અદ્ભુત વાતો મહાપુરુષોએ કવિઓએ બહુ સરસ કરેલી છે. તારા નયનો માંથી વહેતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો. અને જ્યારે ઝીલી રહ્યું હોય શાંત થઈ ગયા છો. પ્રભુ અને તમે બે જણ છો, શાંત થઈ ગયા છો. દિવ્ય તેજ ઝીલી રહ્યું છે ને એ શાંતિની પળોમાં તમને કદાચ એકાદ સવાલ આવી જાય, હું કોણ છું, હું કોણ છું, હું શરીર છું, હું આત્મા છું કે હું શરીર છું. આ શાંતિની ક્ષણોમાં કદાચ એકાદી પળ એવી આવી જાય કે હું આત્મા છું, હું દેહ નથી. આ સંયોગો બધા મારે અહીંથી છોડીને જવાનું છે. એક પણ સંયોગ મારી સાથે આવવાનો નથી. તો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ખબર છે? ક્યાં જવાનું ખબર છે? બધું અનિશ્ચિત. નિશ્ચિત શું છે? વર્તમાન. વર્તમાન કાળ આપણો નિશ્ચિત છે. વર્તમાનમાં તારા નયનોમાંથી વહેતું દિવ્ય તેજ હું ઝીલી ગયો.